દિવ્ય ભાસ્કર ના મોર્નિંગ ન્યૂઝ બુલેટિન માં આપનું સ્વાગત છે. નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર. આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને 195 કરોડ ના વિકાસ કાર્યોની ભેટ આપશે. અમિત શાહ 5 સ્માર્ટ સ્કૂલ, સનાથલ ખાતે રેલવે ઓવરબ્રિજ તેમજ 2 સિનિયર સિટીઝન પાર્ક નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. બુલેટિન માં આગળ વાત કરીએ હવામાન ની, તો હવામાન વિભાગે રાજ્યમાં ફરી એક વાર માવઠા ની આગાહી કરી. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને રાજ્યમાં 13 અને 14 માર્ચના રોજ માવઠું થશે. તો રાજ્યમાં હમણાં જ થયેલ માવઠાની અસર શાકભાજીના ભાવ પર પડી છે અને શાકભાજીના ભાવમાં 30-40% વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં 60 રૂપિયે મળતા શાકભાજીના ભાવ 100 રૂપિયે પહોંચ્યા. ગુજરાતમાં છેલ્લા 3 અઠવાડિયામાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાયો. કોરોનાના XBB.1.5 વેરિયન્ટના કેસ અમદાવાદ, વડોદરા, સુરત અને કચ્છમાં નોંધાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વેરિયન્ટ હાલમાં ભારતના 11 રાજ્યોમાં જોવા મળ્યો છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં માર્કશીટ્સના મુદ્દે વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા તોડફોડ કરી VC નો ઘેરાવ કરાતા વિદ્યાર્થી સંગઠન અને યુનિવર્સિટી વિજિલન્સ ટીમ વચ્ચે ઘર્ષણ થયું. સુરતમાં યોગ કરતા કરતા યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો અને હોસ્પિટલ લઈ જતા જતા રસ્તામાં યુવકના શ્વાસ થંભી ગયા. તો ઘટનાને લઈ કાપોદ્રા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. હિંમતનગરમાં 12 માછીમારોની ટોળકીએ ફિશરીઝ કમિશનર પર હુમલો કરી બંધક બનાવ્યા. આ મામલે વડાલી પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી. મોર્નિંગ ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા અને વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ.